શિયાળામાં આ દૂધ ખૂબ જ સરસ અને સસ્તો આવતો હોય છે, તો ત્યારે તમે તેને સૂંઠ પાવડર બનાવવા માટે કઈ રીતના સ્ટોર કરી શકો એ જોઈએ. મેં અહીંયા 1 કિલો જેટલો આ દૂધ એકદમ સરસ રીતના ધોઈ અને ચાણીમાં નિતારી લીધો છે. તમે જુઓ છો એમ એકદમ રસીલો અને એકદમ દરવાળો આપણે આદુ લેવાનો છે, જેમાં રેસા ઓછા અને દર એકદમ વધારે હોય. આ આદુને આપણે એકદમ સારા પાણીમાં હજી પણ વધારે ઘસવાનો છે, જેથી કરીને ઓટોમેટિક જ એની મોટા ભાગની છાલ ઉતરી જાય. નોર્મલી આદુની સુકવણી કરતી વખતે છાલ ઉતારવાની જરૂર બિલકુલ નથી હોતી. હવે અહીંયા બધા આદુને આવી રીતના પાણીના એક મોટા બર્તનમાં મૂકી અને થોડી થોડી જો તમારે ઉપરનો કાળાવાળો ભાગ ઉતારવો હોય તો નાના ચાકુ વડે ઉતારી શકાય. અધરવાઇઝ જો તમે વધારે ઘસશો એટલે જે કાળાવાળો ભાગ હશે, ઉપરના લીટિયા હશે, ડાંડલા હશે, વધારાની કંઈ પણ વસ્તુ હશે એ આરામથી નીકળી જશે. અને આપણે આને ખમણવાનું છે, એટલે જે આડાવડો ભાગ હોય કે જે ખમણવામાં આગળ જતાં આપણને નડશે તે આપણે બિલકુલ સરસથી કટ કરી લેવાનું. અને આદુ તમે જુઓ છો એવી રીતના સીધો કરી લેવાનો છે, જેથી કરીને ખમણતી વખતે આસાની રહે. અને આદુનો ઉપરનો અને નીચેનો જે કાળો ભાગ હોય, જે ગાંઠા જેવો ભાગ હોય, તેને આવી રીતના પણ સાથે સાથે દૂર કરતું જવું. તો હવે આવી રીતના આપણે 1 કિલો આદુને પાણીમાં સરસથી ઘસી અને નોર્મલ એવી છાલ ઉતારી દીધી છે. હવે બધા આદુની સરસ રીતના થોડી થોડી છાલ નીકળી જાય, ઉપરના અને નીચેનો વધારાનો ભાગ દૂર થઈ જાય, ત્યારબાદ આપણે તેને કોઈપણ કિચન ટોવેલમાં આવી રીતના પ્રેસ કરી અને બિલકુલ સારી રીતના સુકાઈ જાય તે રીતે કરી દેવાનું છે. એકવાર તમે આવી રીતના નેપકિનથી લઈ નાખો, ત્યારબાદ 10-15 મિનિટ સૂકવા માટે રાખી દેવાનું. તો હવે આવે છે ઇમ્પોર્ટન્ટ ભાગ, કે કઈ રીતના તમે આદુની સુકવણી કરી શકો. હું તમારી સાથે અત્યારે 3 રીત શેર કરીશ. એમાંથી પહેલી રીત છે, આવી રીતના ચપ્પુ વડે આદુને મોટા મોટા ભાગમાં પતરી કરી લેવાની, એટલે કે ચિપ્સ કરી લેવાની. આ ચિપ્સને ફ્રેન્ડ સુકાતા વાર લાગે છે, પણ આમાંથી નીચેનો કંઈ પણ ભાગ એક્સ્ટ્રા નથી વધતો. જેમ આપણે ખમણતા હોઈએ તેમાં થોડો ઘણો ભાગ બચી જાય છે, આમાં એમ પણ નહીં રહે. હવે જો તમને બીજી રીત બતાવું છું, તમને ચાકુ વડે ન ફાવતું હોય તો તમારી આગળ ઘરે જે નોર્મલ ખમણી હોય તેનાથી પણ તમે આદુને એકદમ પતલી એવી સ્લાઇસમાં ખમણી શકો છો. ખમણવાનો તમને એક બેનિફિટ એ મળશે કે આમાં આદુની જે સુકવણી છે, જે સ્લાઇસ છે, એ ફટાફટ સુકાઈ જશે. અને ફક્ત બીજાથી ત્રીજા દિવસે જ એકદમ જો સરસ તડકો આવતો હશે તો આ સુકવણી તૈયાર થઈ જશે, અને ત્યારે ને ત્યારે તમે એમાંથી ચાનો મસાલો બનાવી શકશો. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારે જેટલી જલ્દી જોતું હોય એ પ્રમાણે તમે કરી શકો. ખમણી વડે કરવામાં થોડી એવી વાર લાગશે, જ્યારે ચપ્પુ વડે કરવામાં બિલકુલ વાર નહીં લાગે. અને હવે હું મેઇન અને બધાથી ઇમ્પોર્ટન્ટ, જેમાં સુકવણી એક જ દિવસમાં થઈ જશે તે રીત કહું છું. તેમાં તમારે આવી રીતની કોઈ ખમણી લઈ અને આદુને ખમણી લેવાનો છે. તમે જુઓ છો એમ નીચે ફટાફટથી આનું ખમણ થતું જશે. અને આ ખમણને સુકાતા ફ્રેન્ડ્સ પંખા નીચે તમે કોઈપણ કોથળીમાં, કોઈપણ કોટનની ચૂંદડીમાં કે થાળીમાં પણ ઇવન પોળું કરી દેશો તો 5-7 કલાકમાં, અથવા તો રાત્રે ખમણીને મૂકશો તો સવાર સુધીમાં આપણું સુકવણી તૈયાર થઈ જશે. તો મને કમેન્ટ કરીને જણાવજો કે આ ત્રણેય રીતમાંથી તમને કઈ રીત પસંદ આવી. તો ફ્રેન્ડ્સ હવે આપણું ખમણ બનીને તૈયાર છે, અને વધારાના આદુની મેં સ્લાઇસ કરી, થોડા એવા પીસીસ કરેલા, હવે બધામાં આપણે ઓવરનાઇટ સુકવવા માટે મૂકી દઈશું, જેથી કરીને ફટાફટથી આપણો ચાનો મસાલો અથવા તો માર્કેટ કરતાં ચોખ્ખો અને સસ્તો સૂંઠનો પાવડર તૈયાર થઈ જાય. તમે આ સુકવણી કરી અને સુકાઈ ગયા બાદ કોઈપણ પારાની ખેતીને કપડામાં વીંટી અને આમાં મૂકી દેશો તો 1 વર્ષ ઉપર તમારે આરામથી આ સુકવણીને સાચવી શકાશે. અને જ્યારે જરૂર પડે ત્યારે તમે તેને દળી અને વધારાના મસાલા ઉમેરી અને ચાનો મસાલો કે દૂધનો મસાલો આરામથી બનાવી શકશો. નોર્મલી જો ઘરમાં નાના બાળકો હોય તો તેને સૂંઠનો પાવડર આપવાથી પેટના કોઈપણ દુખાવા નથી થતા. હવે મેં અહીંયા 1 કોટનની ચૂંદડી પાથરી અને આવી રીતના જે ખમણ અને પીસીસ કરેલા હતા તેને સૂકવી દીધા. સૂકવવામાં બીજું કંઈ જ નથી, આપણે જેટલું ખમણ કરેલું તે નાની ઉપર પોળું એવું પાથરી દેવાનું, જેથી કરીને ઓવરનાઇટ રહેશે એટલે બીજે દિવસે એકદમ ખખડે એવું સુકવણી તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ હવે 24 કલાક પછી આપણી સુકવણી અને ખમણ બધું બનીને તૈયાર થઈ ગયું છે. તો હું આને મિક્સર જારમાં એડ કરી અને જોઈતા પૂરતો બારીક પાવડર બનાવી લઈશ, અને સાથે સાથે કઈ રીતના સ્ટોર કરવું એ પણ બતાવી દઈશ. જે આદુને આપણે ખમણેલા તે પણ એકદમ સરસ રીતના ડ્રાય થઈ ગયા છે,
આમાં તમે હાથથી તોડો તો બિલકુલ સરસ રીતના તૂટી જશે, અને સાથે સાથે જેને સાચવવાના છે તેને આવી રીતના કન્ટેનરમાં એડ કરી અને પારાની થેપલી મૂકી દેવાની, જેથી કરીને આખા વર્ષ સુધીમાં તેમાં કાંઈ પણ ન પડે. થેન્ક યુ સો મચ. જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ બટન પ્રેસ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ ગાઈઝ. કીપ વોચિંગ, કીપ શેરિંગ. હેવ અ ગુડ ડે.